ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને દમદમાટ શરૂ થઈ ગયો છે. ભાજપ હોય કે કોંગ્રેસ, મિટિંગોનો દોર શરૂ થઈ ગયો છે. ત્યારે આજે કોંગ્રેસની ધારી બગસરા ખાંભાની પેટા ચૂંટણી લઈને મિટિંગ શરૂ કરવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનો દ્વારા ધારીના ભાંડેર ગામે કોંગ્રેસના પૂંજાભાઈ વંશની ઉપસ્થિતિમાં ધારાસભ્યોને સાથે રાખીને તાલુકા કોંગ્રેસના કાર્યકર્તાનું મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આવનાર દિવસોમાં ધારી બગસરા ખાંભાની પેટા ચૂંટણી યોજાવાની હોય જે અન્વયને રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસને ભાજપે પોતપોતાના વિજયના દાવાઓ સાથે મિટિંગોના દોર શરૂ કર્યા છે. ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓની પણ મિટિંગ શરૂ થઈ ગઈ છે. ભાંડેર ગામે કોંગ્રેસના કાર્યકર્તાઓની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ સોસા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપભાઈ દુદાત, રાજુલા ધારાસભ્ય અને જાફરાબાદના ધારાસભ્ય અમરીશભાઈ ડેર, વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રેબડિયા તેમજ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન પ્રદીપભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદીપભાઈ કોટડીયા સહિતના પીઠ કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં હતા કે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જોમ અને જુસ્સો વધે તે માટે ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનું 100 વર્ષ જૂની પાર્ટી છે અને મજબૂત કરવાના પ્રયાસ કરવામાં આવે તેવા કાર્યકરોના આહ્વાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા કાર્યકર્તાઓને સંભળાવવામાં આવ્યું હતું અને કોંગ્રેસ આગામી દિવસોમાં બહુમતીથી પસાર કરી અને બહુમતી પ્રાપ્ત કરશે અને આગામી દિવસમાં કોંગ્રેસ બહુમતીથી ફરી કોંગ્રેસના ધારાસભ્યને જીત પ્રાપ્ત કરશે અને કરાવવામાં આવશે તેવી વિનંતી પણ કરવામાં આવી હતી કાર્યકરોમાં. જ્યારે આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા કે ભાજપના ધારાસભ્ય બનશે તે તો આવનાર સમજ બતાવશે, પરંતુ હાલમાં તો ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ મોંઘવારીએ માજા મૂકી છે તેવા સમયે કોંગ્રેસે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કોંગ્રેસની જીત અવશ્ય થશે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે જીત કોણ પ્રાપ્ત કરે છે. પરંતુ હાલમાં તો ધારી બગસરા ખાંભાની પેટા ચૂંટણીને લઈને દમદમાટ શરૂ થયો છે. કોંગ્રેસના બેઠકના દોર શરૂ થઈ ગયા છે અને કાર્યકરોમાં પણ જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે. ધારી વિધાનસભાની આવનારી પેટાચૂંટણી આપ સૌને સુનિશ્ચિત છે કે જે રીતે ચૂંટાયેલા જનપ્રતિનિધિ પ્રજાદ્રોહ કરીને પગ સાથે ગદારી કરીને એ ચાલી જશે, તેના કારણે આવનારી ચૂંટણીના ભાગ તરીકે કોંગ્રેસ કાર્યકર્તાઓની મિટિંગ રાખવામાં આવી. ભાજપ માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ, જિલ્લા પંચાયતના તમામ સભ્યશ્રીઓ અને કોંગ્રેસ પક્ષના આગેવાનો આજે હાજર હતા અને એમની વચ્ચે મારી સાથે ભાઈ શ્રી પ્રતાપભાઈ દુધાર, અમરીશભાઈ ડેર, હર્ષદભાઈ રીબડિયા, ધારાસભ્યો અને મુકેશભાઈ ધોળકિયા સાથે આજરોજ અમે મિટિંગ કરી અને આવનારી વિધાનસભાની ચૂંટણી કઈ રીતે જીતી શકાય એની રણનીતિના ભાગ તરીકે આજે મિટિંગમાં ચર્ચા કરી અને આવનારા દિવસોમાં હજી ફરી વખત મળીને તાલુકા પંચાયતની સીટ દીઠ, જિલ્લા પંચાયતની સીટ દીઠ અને ગ્રામ પંચાયતની જે બૂથો આવે છે એ બૂથોનું વ્યવસ્થિત રીતે માઇક્રો પ્લાનિંગ કરી અને આગામી દિવસોમાં ધારી વિધાનસભાના મતદાર ભાઈબંધોએ જે રીતે ગુજરાતને અને ગુજરાતની કોંગ્રેસને કઈ વિધાનસભાની ચૂંટણીમાં ગૌરવ અપાવ્યું હતું અને જે ગૌરવને અને મતદારોને નીલામી અને વેચાણનું કામ કર્યું છે એને જાકારો આપી અને ફરી વખત કોંગ્રેસને એ જ ગૌરવ વિધાનસભાના મતદારો ધારીના આપશે એવા વિશ્વાસ સાથે આજે મિટિંગમાં સંકલન. ધારી શહેર પ્રમુખશ્રી, તાલુકા અને શહેરના બંને સમિતિના હોદ્દેદારશ્રીઓ, ઉપસ્થિત સરપંચશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત સમિતિના ચેરમેનશ્રીઓ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભાઈ શ્રી અર્જુનભાઈ, આગેવાન વરબીશ્રીઓ અને સાથે આવેલા અને પક્ષે જેમને જવાબદારી સોંપી છે ત્યારે વિધાનસભા ચૂંટણી એ સાવરકુંડલાના ધારાસભ્ય ભાઈ શ્રી પ્રતાપભાઈ, પડોશી ધારાસભ્ય ભાઈ શ્રી અને કિસાન નેતા તરીકે એ વિધાનસભા લગાવે છે ખેડૂતોના પ્રશ્ને. જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ શ્રી વિપુલભાઈ, ભાઈ શ્રી પ્રદીપભાઈ, ભાઈ શ્રી અશોકભાઈ, ભાઈ શ્રી ધનજીભાઈ ડાવરા, જન્મભાઈ, બધા કિશોરભાઈ, બધા નામ લઈ શકાય. તો કોંગ્રેસ અહીંયા મળેલું નેતૃત્વની સામે બેઠેલું ટીમ કે આ બધા ધારાસભ્યના સમકક્ષમાં તમે લોકો અહીંયા ભેગા થયા છે, શા માટે આપણે ભેગું થવું પડ્યું, શું પરિસ્થિતિ નિર્માણ થઈ,
બધા જ આપણે જાણતું છે, તમે જાણતું છો, અમે જાણતું છે. છેલ્લા ત્રણેક વર્ષથી પેટા ઇલેક્શનો પ્રજા ઉપર તોફાન કામ ભારતીય જનતા પાર્ટી રાજ્યસભા ઇલેક્શન આવે લોકશાહીના મતની અંદર એ લોકો જવાબદારી છે. પૈસા પાછળની દોડ હવે બહુ જરૂરી નથી. ઘણા બધા વડીલોને એવા જોયા છે, ઘણા બધા યુવાનોને એવા જોયા છે. ઘણા બધા ધનાઢ્ય લોકોને આપણે અભિનંદન જોયા છે કે છેલ્લા 4 મહિનામાં 4